હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી જીગી ટ્રેકમાં હું રમેશ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે જોઈશું જાન્યુઆરી બે હજાર એકવીસ જાન્યુઆરી બે હજાર એકવીસના કરંટ અફેરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે જેની સંભાવના આવનારી પરીક્ષાઓમાં પૂછાવાની સંભાવના ખૂબ જ વધારે છે અને આવા આઈએમપી પ્રશ્નો આ એકસો સિત્તેર એક મહિનાના કરંટમાંથી એકસો સિત્તેર કાઢવામાં આવ્યા છે અને જેની પીડીએફ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે ટેલિગ્રામ ગ્રુપની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે અથવા તો ટેલિગ્રામમાં ગુજરાતી જી કે ટ્રીક ટ્રીક સેર્ચ કરવું અને ઉપર બતાવેલા લોગોવાળું આપણું ગ્રુપ મળશે તેમાં જોઈન થઈ જવું તેમાં પીડીએફ મળશે અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પીડીએફની લિંક પણ આપી દઈશું જેથી તમે ડાઉનલોડ કરી શકો સૌથી પહેલાં તો આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી અને આપણે જે ક્લાસ થ્રીનો સંપૂર્ણ સિલેબસ અપલોડ કરી રહ્યા છીએ તેમાં આપણે ગુજરાતી વ્યાકરણ સાંસ્કૃતિક વારસો અને જનરલ સાયન્સ અપલોડ કરી દીધો છે બાકીના સબ્જેક્ટ પણ ટૂંક સમયમાં અપલોડ કરી દઈશું અહીંયા જાન્યુઆરી આ સાઇટથી આવશે જાન્યુઆરીમાં જોડણીની ભૂલ છે ખાસ યાદ રાખજો ત્યારબાદ જોઈએ આપણે આજના જાન્યુઆરી કરંટ અફેર્સના બે હજાર એકવીસના આઈએમપી એકસો સિત્તેર જેટલા પ્રશ્નો કે જે આવનારી બધી જ પરીક્ષાઓ માટે ખૂબ જ આઈએમપી બનશે અથવા તો પૂછાવાની સંભાવના ખૂબ જ વધારે છે જોઈએ પ્રશ્ન નંબર એક તાજેતરમાં કોણે નેશનલ પેન્શન પેન્શન સિસ્ટમમાંથી બહાર નીકળવા માટે ઓનલાઈન વિકલ્પની જાહેરાત કરી છે તો આન્સર આવશે પીએફ આરડીએ પીએફ આરડીએનું પૂરું નામ જણાવો તો તેનું પૂરું નામ થશે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી પીએફઆરડીએનું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખવું ત્યારબાદ જોઈએ તાજેતરમાં એ હેઠળ કયા રાજ્યને ડિસ્ટર્બ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યો છે તો નાગાલેન્ડના એરિયાને ડિસ્ટર્બ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યો છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર સહાયક એનર્જીનું પરીક્ષણ તાજેતરમાં ડીઆરડીઓ અને ભારતીય નૌસેનાએ ક્યાં કર્યું તો આન્સર આવશે ગોવા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનો વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી શિલાન્યાસ કર્યો તો રાજકોટમાં શિલાન્યાસ કર્યો ભારતમાં એલપીજીના ભાવ શેના આધારે નક્કી થાય છે ઇમ્પોર્ટ પેરિટી પ્રાઇઝના આધારે એલપીજીના ભાવ નક્કી થતા હોય છે વિદ્યાર્થી મિત્રો આવના ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જવું યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેવી અને ઇન્સ્ટાગ્રામ જો વાપરતા હોય તો તેમાં પણ આપણે ડેઇલી પોસ્ટ કરતા હોઈએ છીએ તેમાં પણ જોઈન થઈ જાઉં ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાંથી કરી હતી આન્સર આવશે ઉત્તર પ્રદેશમાંથી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનું સ્લોગન શું છે સ્વચ્છ ઇંધન બહેતર જીવન આ તેનું સ્લોગન છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર નવ સેન્ટર ફોર બિઝનેસ એન્ડ ઇકોનોમિક રિસર્ચ અનુસાર ભારત કયા વર્ષ સુધીમાં વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બનશે તો આન્સર આવશે બે હજાર પચીસમાં ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બે હજાર પચીસમાં બનશે ત્યારબાદ ભારત કયા વર્ષમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે તેની સંભાવના છે તો બે હજાર ત્રીસમાં પાંચમી વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા પૂછાય તો આન્સર આવશે બે હજાર પચીસ પાંચમા પચીસ યાદ રાખવાનું બે પાંચ પાંચ અને જો ત્રીજી પૂછાય તો ત્રીજી બનશે ત્રીસમાં એટલે બે ત્રણ ત્રણ યાદ રાખવાનું છે પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બે હજાર પાંચમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બે હજાર ત્રીસમાં સોરી પાંચમી બે હજાર પચીસમાં ખાસ યાદ રાખજો અને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બે હજાર ત્રીસમાં ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર અગિયાર સરકારની કિસાન સૂર્યોદય યોજનાનો વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ ગુજરાતના કયા સ્થળેથી વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો હતો તો જૂનાગઢ ખાતેથી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો આરંભ ક્યાંથી કરાવવામાં આવ્યો હતો તો ગીર સોમનાથના ઉના ખાતેથી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર તેરમાં રેલવે બોર્ડના રેલવે બોર્ડના નવા સીઈઓ તથા અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે તો આન્સર આવશે શ્રી સુનિત શર્માની નિમણૂક કરવામાં આવી છે પ્રશ્ન નંબર ચૌદ ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો અધ્યક્ષ ક્યારે બનશે ઓગસ્ટ બે હજાર એકવીસમાં બનશે વિશ્વ બ્રેલ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો આન્સર આવશે ચાર નર રોજ વિશ્વ બ્રેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે પ્રશ્ન નંબર સોળ બ્રેલ લિપિમાં ઓળખ માટે કુલ કેટલા ટપકાઓનો ઉપયોગ કરવામાં આવે છે તો આન્સર આવશે સ ટપકાઓનો ઉપયોગ કરવામાં આવે છે તાજેતરમાં કયા રાજ્ય દ્વારા તમિલ એકેડમીની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે દિલ્હી દ્વારા ભારતમાં શાસ્ત્રીય ભાષા તરીકે વર્ગીકૃત કરવામાં આવેલ પ્રથમ ભાષા કઈ છે તો આન્સર આવશે તમિલ ત્યારબાદ બીજી ભાષા પૂછાય તો બીજી આવશે સંસ્કૃત ખાસ યાદ રાખવાનું પ્રથમ ભાષા તમિલ છે સંસ્કૃત નથી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પ્રશ્ન નંબર અઢાર સોરી એ આપણે જોઈએ ભારતમાં શાસ્ત્રીય ભાષા તરીકે વર્ગીકૃત કરવામાં આવેલ પ્રથમ ભાષા કઈ છે તમિલ આવશે કેન્દ્ર સરકારે કઈ બે કોવિડ નાઇન્ટીન રસીઓને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી કોવેક્સિન અને કોવિશિલ્ડ આ બંનેને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી પ્રશ્ન નંબર વીસ વર્ષ બે હજાર એકવીસ માટે એફએસએસએ આઈએ ખાદ્ય પદાર્થોમાં ટ્રાન્સફેટની મર્યાદા કેટલા ટકા નિર્ધારિત કરી છે ત્રણ ટકા નિર્ધારિત કરી છે વિશ્વમાં ટ્રાન્સફેટને દૂર કરવા માટે રિપ્લેસ રિપ્લેસ કાર્યક્રમ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યો છે તો આન્સર આવશે ડબલ્યુ એચ ઓ દ્વારા એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે રિપ્લેસ કાર્યક્રમ શેને લગતો છે તો ખાસ યાદ રાખવાનું ટ્રાન્સફેટને દૂર કરવા માટે ખાદ્ય પદાર્થોમાં ટ્રાન્સપેટને દૂર કરવા માટે પ્રશ્ન નંબર બાવીસ વિશ્વમાં સૌ વખત કયો દેશ વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં લાકડાનો ઉપગ્રહ લોન્ચ કરશે તો હાલમાં જે અવકાશમાં જે ઉપગ્રહોનો જે નખામાં બની જાય છે તેનો ભંગાર વધી રહ્યો છે તેના એક નિરાકરણ રૂપે એક દેશે લાકડાનો ઉપગ્રહ લોન્ચ કરશે તેવી સુવિધા અથવા તો ટેકનોલોજી પાછળ સંશોધન કરી રહ્યા છે તેવો દેશ જાપાન બે હજાર ત્રીસમાં લાકડાનો ઉપગ્રહ લોન્ચ કરશે એન્ટાર્કટિકામાં કયા ભારતીય સંશોધન બેઝ મથક આવેલા છે દક્ષિણ ગંગોત્રી ભારતીય અને મૈત્રી ખાસ યાદ રાખજો એન્ટાર્કટિકામાં ભારતીય બેઝ મથકો સંશોધન બેઝ મથકો ક્યાં ક્યાં છે દક્ષિણ ગંગોત્રી ભારતીય અને મૈત્રી ત્યારબાદ આર્કટિક પ્રદેશમાં ભારતનું ક્યુ એ સંશોધન ક્ષેત્ર છે સંશોધન બેઝ જ મથક છે તે તમારે કમેન્ટમાં લખવાનું છે કમેન્ટમાં ખાસ ત્રેવીસ એમ લખીને ત્રેવીસ નંબર આપીને કમેન્ટ કરવાનું છે એટલે ખબર પડે કે કયા ક્વેશ્ચનનો આન્સર આપ્યો છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર ચોવીસ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે તાજેતરમાં કોણે શપથ લીધા શ્રી પંકજ મિત્થલ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પચીસ ખેલો ઇન્ડિયાની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી વર્ષ બે હજાર અઢારમાં શરૂઆત કરવામાં આવી હતી વર્ષ બે હજાર એકવીસમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે હરિયાણામાં કરવામાં આવશે ભારતીય ચૂંટણી પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઓગણત્રીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ સોરી અહીંયા ભૂલ છે પ્રશ્નમાં આઈ થિંક પચીસ જાન્યુઆરી આવે છે ભારતીય ચૂંટણી પંચની સ્થાપના પચીસ જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી ભારતના ચૂંટણી કમિશનરની જો કોઈ પણ પ્રશ્નમાં તમને ભૂલ લાગે અથવા તો ભૂલ છે એવું જણાય તો કમેન્ટ કરી દે અથવા તો મને પાછળથી ખબર પડશે કે આ પ્રશ્નમાં ભૂલ હતી તો એનો સાચો આન્સર કમેન્ટમાં મૂકવામાં આવશે એટલે તમારે જોઈ લેવો પ્રશ્ન નંબર અઠ્યાવીસ ભારતના ચૂંટણી કમિશનરની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે વિશ્વનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર એનર્જી પ્રોજેક્ટ ઓમકારેશ્વર ડેમ પર બનાવવામાં આવશે તે કઈ નદી પર આવેલો છે નર્મદા નદી પર આવેલો છે ઓમકારેશ્વર ડેમ પ્રશ્ન નંબર ત્રીસ ઉજાલા યોજના ઉજાલા યોજના અને એસએલએન પી યોજનાએ તાજેતરમાં કેટલા વર્ષે સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે સ વર્ષ પૂર્ણ કર્યા છે ઉજાલા યોજનાને વર્ષ બે હજાર સત્તરમાં કયા દેશમાં વિસ્તૃત કરવામાં આવી હતી યુનાઇટેડ કિંગડમમાં ભારતીય રેલવેનું મિશન શીઘ્ર ભારતીય રેલવેના કયા ડિવિઝનમાં શરૂ કરવામાં આવ્યું હતું લખનઉ ડિવિઝનમાં કેન્દ્ર સરકારે તાજેતરમાં લદ્દાખની ભાષા સંસ્કૃતિ અને જમીનની સુરક્ષા માટે કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે તો આન્સર આવશે શ્રી જી કિશન રેડ્ડી જી કિશન રેડ્ડીની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી છે પ્રશ્ન નંબર ચોત્રીસ શ્રી મહાત્મા ગાંધીજી આફ્રિકાથી ક્યારે શ્રી મહાત્મા ગાંધીજી આફ્રિકાથી ક્યારે ભારત પરત ફર્યા હતા કે જેની યાદમાં તે દિવસ દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે આન્સર આવશે નવ જાન્યુઆરી ઓગણીસો પંદર યુ એન એસ સીમાં તાજેતરમાં ભારતને કેટલી સમિતિના અધ્યક્ષપદ સોંપાયું હતું તો ત્રણ સમિતિનું અધ્યક્ષપદ સોંપાયું હતું યુ માં તાજેતરમાં ભારતને કઈ સમિતિનું અધ્યક્ષપદ સોંપાયું હતું તો ત્રણનું સોંપાયું હતું એ તો આપણે આગળ જોઈએ તો ત્રણ ત્રણ સમિતિ કઈ કઈ છે તો ખાસ યાદ રાખવી આતંકવાદ વિરોધી સમિતિ લિબિયા પ્રતિબંધ સમિતિ તાલિબાન પ્રતિબંધ સમિતિ ત્યારબાદ જોઈએ યુએનએસસી નું પૂરું નામ જણાવો યુએનએસસી નું એસ સીનું પૂરું નામ જણાવો યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ પ્રશ્ન આડત્રીસ વર્ષ બે હજાર એકવીસનો ગુજરાત સરકારનો કેલેન્ડ ગુજરાત સરકારનું કેલેન્ડર કઈ થીમ અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું હતું સહેલાણીઓનું સ્વર્ગ ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અને પ્રવાસન મંત્રી શ્રી જવાહર ચાવડાએ તાજેતરમાં માણાવદરની કઈ નદી પર રિવરફ્રન્ટનું ખાતમુહૂર્ત ખાતમુહૂર્ત કર્યું હતું નદી પર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી અને વિડીયો ગમતો હોય તો લાઇક જરૂર મારી દેવી અને આન્સ જે ક્વેશ્ચન પૂછીએ છીએ તેના કમેન્ટ પણ જરૂર કરવા આન્સર ત્યારબાદ જે પ્રશ્ન નંબર ચાલીસ ગુજરાત હાઈકોર્ટમાં તાજેતરમાં કયા નવા જસ્ટિસને ચીફ જસ્ટિસ વિક્રમનાથે શપથ ગ્રહણ કરાવ્યા હતા તો શ્રી વિનીત કોઠારીને નવા જસ્ટિસ તરીકે ગુજરાત હાઈકોર્ટમાં શપથ લેવડાવવામાં આવ્યા છે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એટલે કે મુખ્ય ન્યાયાધીશ કોણ છે વિક્રમનાથ છે અને આ વિક્રમનાથ હાલ ગુજરાતના કેટલામાં ચીફ જસ્ટિસ છે તે તમારે કમેન્ટમાં લખવાનું છે કમેન્ટ કઈ રીતે લખવાની છે ખબર છે ને ચાલીસ કરીને કમે આન્સર આપવાનું છે પહેલાં ક્વેશ્ચન નંબર ત્યારબાદ જે આન્સર હોય તે પ્રશ્ન નંબર એકતાલીસ કેન્દ્ર સરકારે તાજેતરમાં કચ્છના કયા પ્રાણીને દુર્લભ જાતિ તરીકે જાહેર કરી હતી હેણોતરા પ્રાણી પ્રશ્ન નંબર બેતાલીસ કબૂતરી ડેમ કબૂતરી ડેમ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે પંચમહાલ જિલ્લામાં ગીધની વસ્તી ઓછી થવા માટે જવાબદાર રસાયણ કયું છે ડાયક્લો ફેનાક આન્સર આવશે ડાયક્લો ફેનાક ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચુમ્માલીસ તાજેતરમાં ડીઆરડીઓનો કેટલામાં સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો ત્રેસઠમાં સ્થાપના દિવસ ઉજવામાં આવ્યો હતો રાજકોટમાં નિર્માણ પામી રહેલી ગુજરાતની પ્રથમ એઇમ્સ એ સમગ્ર દેશની કેટલામી કેટલામાં ક્રમની એઇમ્સ હોસ્પિટલ છે એકવીસમા ક્રમની દેશનું પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન ક્યાં બની રહ્યું છે કેવડિયા કોલોની ખાતે યુટ્યુબ તરફથી ડાયમંડ એવોર્ડ મેળવનાર એકમાત્ર ભારતીય સિંગરનું નામ જણાવો નેહા કક્કર વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં તાજેતરમાં પ્રથમ નંબરે કોણે સ્થાન લીધું હતું તો ટેસ્લાના સીઓ એલોન મસ્ક ત્યારબાદ સ્વસ્થ વાયુ નામનું વેન્ટિલેટર ભારતની કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું હતું સી એસઆઈઆર સીએસઆઈઆરનું પૂરું નામ જણાવો કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ સીએસઆઈ સીએસઆઈઆરનું ફોર્મ થાય છે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ત્યારબાદ પ્રશ્ન નંબર એકાવન વિશ્વ હિન્દી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો આન્સર આવશે દસ જાન્યુઆરીના રોજ વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ચૌદ સપ્ટેમ્બરના રોજ ખાસ યાદ રાખવું વિશ્વ હિન્દી દિવસ વિશ્વ હિન્દી દિવસ પૂછાય તો દસ જાન્યુઆરી આવશે ત્યારબાદ રાષ્ટ્રીય હિન્દી દિવસ પૂછાય તો આન્સર આવશે ચૌદ સપ્ટેમ્બર આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રેપન ભારતમાં પ્રથમ વિશ્વ હિન્દી દિવસ સંમેલનનું આયોજન ક્યાં થયું હતું નાગપુર ખાતે મારું ગામ મારું ગૌરવ પહેલ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી આઈ સી એ આર બર્ડ ફ્લૂ ફેલાવવા માટે મુખ્યત્વે શું જવાબદાર છે વાયરસ જવાબદાર છે બર્ડ ફ્લૂનું સૌથી સામાન્ય સ્વરૂપ નિશેનામાંથી કયું છે તો આન્સર આવશે એચ એન વન એ બર્ડ ફ્લૂનું સૌથી સામાન્ય સ્વરૂપ છે પ્રશ્ન નંબર સત્તાવન ભારતમાં રાષ્ટ્રીય યુવા દિન તરીકે કયો દિવસ ઉજવાય છે બાર જાન્યુઆરી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદની યાદમાં તે રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવાય છે પ્રશ્ન નંબર અઠાવન હેરોન યુ ભારતે કયા દેશ પાસેથી મેળવેલ છે ઇઝરાયેલ પાસેથી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના ત્રણેય કૃષિ કાયદાઓનો અમલ સ્થગિત કરી તેનો વિવાદ ઉકેલવા કેટલા સભ્યોની સમિતિની રચના કરી તો ચાર સભ્યોની સમિતિની રચના કરી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સાઠ દેશના પ્રથમ રોજગાર લક્ષી ઓનલાઈન કોલ સેન્ટર રોજગાર સેતુનો પ્રારંભ ગુજરાતમાં કયા રાજ પ્રારંભમાં તાજેતરમાં કયા રાજ્યમાં કરવામાં આવ્યો છે આન્સર આવશે ગુજરાતમાં ફરીથી એકવાર પ્રશ્ન ફરીથી સમજી લો દેશના પ્રથમ રોજગાર લક્ષી ઓનલાઈન કોલ સેન્ટર રોજગાર સેતુનો પ્રારંભ તાજેતરમાં કયા રાજ્યમાં કરવામાં આવ્યો હતો ગુજરાત આન્સર આવશે તાજેતરમાં જાહેર કરવામાં આવેલા હેન્ડલી પાસવર્ડ ઇન્ડેક્સ બે હજાર એકવીસમાં ભારત કેટલામાં ક્રમાંકે રહ્યું ભારત પંચ્યાસીમાં ક્રમાંકે રહ્યું તાજેતરમાં જાહેર કરવામાં આવેલા હેન્ડલી પાસવર્ડ ઇન્ડેક્સ બે હજાર એકવીસ અનુસાર ભારત સાથે સંયુક્ત રીતે કયો દેશ પંચ્યાસીમાં ક્રમાંકે રહ્યો હતો તો તાજિકિસ્તાન આવશે હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ બે હજાર એકવીસમાં પ્રથમ ક્રમાંકે કયો દેશ રહ્યો હતો પ્રથમ ક્રમાંકે જાપાન દેશ રહ્યો હતો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચોસઠ એનલી પાસપોર્ટ ઇન્ડેક્સ બે હજાર એકવીસ અનુસાર ભારતના પાસપોર્ટને આધારે કેટલા ડેસ્ટિનેશન્સમાં વિઝા ફ્રી કરી શકાય છે તો અઠ્ઠાવન જગ્યાઓમાં વિઝા ફ્રી કરી શકાય છે વર્ષ બે હજાર એકવીસમાં કેટલામાં સપ્તક સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું એકતાલીસમાં સપ્તક સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ પાસઠમાં પ્રશ્ન કે જેનો તમારે ક્વેશ ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે સપ્તક સંગીત મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે સ્થળનું નામ અથવા તો રાજ્યનું નામ તમારે કહેવાનું છે ત્યારબાદ જોઈએ ભારતના થલ સેના દિવસ તરીકે એટલે કે આર્મી ડે તરીકે કયો દિવસ ઉજવાય છે પંદર જાન્યુઆરી તરીકે દિવસ આ દિવસ તરીકે ઉજવાય છે પ્રશ્ન નંબર સડસઠ ગુજરાતનો સૌપ્રથમ અને સૌથી મોટા જ્ઞાનવર્ધક રિયાલિટી શો સવાલોના સવા સો કરોડ કોના દ્વારા શરૂ કરવામાં આવશે એટલે કે કોના દ્વારા તેનું હોસ્ટિંગ કરવામાં આવશે જેમ કોન બનેગા કરોડપતિ છે તેવી જ રીતે ગુજરાતમાં ગુજરાતનો સૌથી મોટો જ્ઞાનવર્ધક રિયાલિટી શો સવાલોના સવા સો સવા કરોડ શો શરૂ થવામાં આવશે જેનું હોસ્ટિંગ શ્રી સિદ્ધાર્થ રાંધેરિયા કરશે ભારતની પ્રથમ સ્વદેશી મિશન મિશન પિસ્તોલ અશ્મિ કોના દ્વારા વિકસાવવામાં આવી હતી આન્સર આવશે ડીઆરડીઓ દ્વારા ડીઆરડીઓનું ફૂલ ફોર્મ થશે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણ અમૃત ખેડૂત બજાર હેઠળ ગુજરાતનો પહેલો પ્રાકૃતિક બજાર કયા જિલ્લામાં ખોલવામાં આવ્યો ભાવનગરમાં ખાસ યાદ રાખજો અમૃત ખેડૂત બજાર હેઠળ ગુજરાતનો પહેલો પ્રાકૃતિક બજાર કયા જિલ્લામાં ખોલવામાં આવ્યું ભાવનગરમાં ખોલવામાં આવ્યું છે ઉર્જા બચતમાં સમગ્ર દેશમાં ક્યુ રેલવે ડિવિઝન પ્રથમ ક્રમે આવ્યું છે આન્સર આવશે ભાવનગર રેલવે ડિવિઝન ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર એકોતેર ઘવાયેલા પશુ પશુઓની સારવાર માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સનો હેલ્પલાઇન નંબર જણાવો તો હેલ્પલાઇન નંબર થશે ઓગણીસો બાસઠ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી લે અને આપણા ટેલિગ્રામ ગ્રુપ ગુજરાતી જી કે ટ્રીકમાં જોઈન થઈ જવું અને ડેલી જે તેમાં ક્વિઝ આપવામાં આવે છે તે ક્વીઝ આપતા રહેવું હાલ ગુજરાતી વ્યાકરણની ડેઇલી ટૉપિક ટેસ્ટ શરૂ છે તમે જોઈન થઈ શકો છો ડેઇલી પચાસથી સાઠ જેટલા સ્ટુડન્ટ ટેસ્ટ આપતા હોય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બોતેર તાજેતરમાં કયા રાજ્યો દ્વારા તેમના કોલેજના વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરવા માટે પ્રતિદિન ટુ જીબી ડેટા આપવાની જાહેરાત કરવામાં આવી હતી તમિલનાડુ સરકાર દ્વારા તાજેતરમાં યુ એસ દ્વારા કયા દેશને સ્ટેટ સ્પોન્સર ઓફ ટેરિઝમ તરીકે નામિત કર્યો છે ક્યુબાને પ્રશ્ન નંબર ચુમ્મોતેર બિમસ્ટેકના નવા સેક્રેટરી જનરલ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી તેનજીન લેકફોલ મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન પદે તાજેતરમાં કોની વરણી કરવામાં આવી શ્રી અશોકભાઈ ચૌધરી ત્યારબાદ જોયો પ્રશ્ન નંબર છોતેર ગુજરાતના કયા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ મ્યુઝિયમ બનાવવાની જાહેરાત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કરી હતી જામનગર ખાતે વિશ્વના સૌથી મોટા કોરોના રસીકરણનો પ્રારંભ ભારતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યારે કર્યો હતો તો આન્સર આવશે સોળ જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ આ કાર્યક્રમની શરૂઆત રસીકરણની શરૂઆત કરી હતી ત્યારબાદ પ્રશ્ન નંબર અઠ્યોતેર ભારતમાં કોરોનાની રસીનો ડોઝ મેળવનાર પ્રથમ વ્યક્તિનું નામ જણાવો શ્રી મનીષ કુમાર પ્રશ્ન નંબર ઓગણએસી કેન્દ્ર સરકારે કોવિડ નાઇન્ટીન મહામારી રસીકરણ અને કોવિન સોફ્ટવેર અંગેની માહિતી માટે ચોવીસ કલાકની હેલ્પલાઇનનો પ્રારંભ કર્યો છે આ અંતર્ગત કયો નંબર હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે આન્સર આવશે ઓગણીસો પંચોતેર બે હેલ્પલાઇન નંબર આવ્યા છે આ વિડીયોમાં ખાસ યાદ રાખવા એક કરુણા એનિમલ એમ્બ્યુલન્સ નંબર જે હતો ઓગણીસો બાસઠ ત્યારબાદ કોવિડ નાઇન્ટીન મહામારીના રસીકરણના જે ઇસ્યુ હોય તે સોલ્વ કરવા માટે હેલ્પલાઇન નંબર છે એક હજાર પંચોતેર ત્યારબાદ જોઈએ આપણે આગળ પ્રશ્ન નંબર એસી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં કયા સ્થળે ઉપસ્થિત રહીને કોરોના રસીકરણમાં પ્રારંભ કરાવ્યો હતો તો સિવિલ હોસ્પિટલ અમદાવાદથી પ્રારંભ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સમિટનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું શ્રી પિયુષ ગોયલ દ્વારા જલીકટ્ટુ એ કયા રાજ્યનો જલીકટ્ટુ એ કયા રાજ્યનો પરંપરાગત તહેવાર અથવા તો સ્પર્ધા છે તમિલનાડુની તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી કેટલી ટ્રેનને લીલી ઝંડી આપી છે તો આઠ ટ્રેનને લીલી ઝંડી આપી છે ક્યુ રેલવે સ્ટેશન ભારતનું સૌપ્રથમ ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું સ્ટેશન બનશે કેવડિયા પ્રશ્ન નંબર પંચ્યાસી બ્રિટિશ વડાપ્રધાન શ્રી બોરી જોન્સને કેટલામી જી સેવન સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આમંત્રણ આપ્યું છે આન્સર આવશે સુડતાલીસમી જી સેવન સમિટમાં બ્રિટન બ્રિટન અને તાજેતરમાં બ્રિટને તાજેતરમાં કયા દેશ દેશે અને જે બ્રિટને તાજેતરમાં કયા દેશને જે સે સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે ભારતની સાથે સાથે કોને જી સેવન સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ બોરિસ જોન્સને આપ્યું છે તો આન્સર આવશે ભારત સિવાય ઓસ્ટ્રેલિયા અને સાઉથ કોરિયાને પણ આ આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સત્યાસી તાજેતરમાં કયા રાજ્યમાં તિરુવલ્લુવર દિવસની ઉજવણી કરવામાં આવી તમિલનાડુમાં પ્રશ્ન નંબર અઠયાશી તિરુવલ્લુવરની એકસો તેત્રીસ ફૂટની ઊંચી પ્રતિમા ક્યાં બનાવવામાં આવી છે કન્યાકુમારી એરો ઇન્ડિયા બે હજાર એકવીસ મોબાઈલ એપ્લિકેશન તાજેતરમાં કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે શ્રી રાજનાથસિંહ એરો ઈન્ડિયા ટ્વેન્ટી વનની થીમ કઈ હતી રન અવે ટુ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ ત્યારબાદ પ્રશ્ન નંબર એકાણું એરો ઇન્ડિયા ટ્વેન્ટી વન નામનો દ્વિવાર્ષિક એર શો ભારતના કયા શહેરમાં યોજવામાં આવે છે બેંગાલુરુ એક્સ ડેઝર્ટ નાઇન નાઇટ ટ્વેન્ટી વન ક્વાયતનું આયોજન કયા દેશ સાથે કરવામાં આવી રહ્યું છે ફ્રાન્સ સાથે આ બધા જે યુદ્ધ અભ્યાસ અથવા તો ક્વાયત થતા હોય તે ખાસ યાદ રાખવા જેમ કે અત્યારે આપણે જોઈએ ફ્રાન્સ સાથે એક્સ ડેઝર્ટ નાઇટ ટ્વેન્ટી વન ત્યારબાદ એક્સ ડેઝર્ટ નાઇટ ટ્વેન્ટી વન ક્વાયતનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે જોધપુર ખાતે ભારત અને ફ્રાન્સ વચ્ચે થતી નૌકાદળ ક્વાયતનું નામ જણાવો નૌકાદળ માટે વરુણ અને ભારત અને ફ્રાન્સ વચ્ચે થતી વાયુદળ કવાયતનું નામ જણાવો તો આવશે ગરુડ ખાસ યાદ રાખવા ભારત અને ફ્રાન્સ વચ્ચે નૌકાદળ કવાયત વરુણ અને ભારત અને ફ્રાન્સ વચ્ચે વાયુદળ કવાયત આવશે ગરુડ ત્યારબાદ પ્રશ્ન નંબર છન્નું તાજેતરમાં સીઆરપીએફમાં સામેલ થયેલ રક્ષિતા નામની બાઇક એમ્બ્યુલન્સ કોના દ્વારા વિકસાવવામાં આવી છે ડીઆરડીઓ દ્વારા તાજેતરમાં શ્રી જો બાઇડને કેટલામાં અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે આન્સર આવશે સાતાલીસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે એ સાથે સાથે જ તાજેતરમાં શ્રી કમલા હેરિસને કેટલામાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે કે જેઓ મૂળ ભારતીય વ્યક્તિ છે તો આન્સર આવશે ઓગણપચાસમાં ઉપરાષ્ટ્રપતિ ત્યારબાદ પ્રશ્ન નંબર નવ્વાણુંમાં ડબલ્યુ ઇ હબ એટલે કે વુમન એમ્પાવરમેન્ટ હબ એ કયા રાજ્યની પહેલ છે આન્સર થશે તેલંગાણા અને આઈ હબ એ કયા રાજ્યની પહેલ છે તો આન્સર આવશે ગુજરાત આ બંને વચ્ચે એમઓયુ થયા છે એટલા માટે બંને કરંટમાં અગત્યના છે ત્યારબાદ પ્રશ્ન નંબર એકસો એકમાં તાજેતરમાં કઈ ભારતીય કંપનીને સહકારી કંપનીમાં વિશ્વની નંબર વન કંપની જાહેર કરવામાં આવી હતી ઇફકોને ઇફકોને વિશ્વની નંબર વન સહકારી ક્ષેત્રની કંપની તરીકે જાહેર કરવામાં આવી છે ઇફકોએ ફોર્ચ્યુન પાંચસો કંપનીઓમાં તાજેતરમાં કેટલામું સ્થાન મેળવ્યું છે પાન પાસઠમું ઇફકોના પ્લાન્ટ ગુજરાતમાં કયા કયા સ્થળ પર આવેલા છે કંડલા અને કલોલ ખાતે ગ્લોબલ ફાયર ઇન્ડેક્સ બે હજાર એકવીસમાં તાજેતરમાં ભારતે કેટલામો ક્રમાંક મેળવ્યો છે ચોથો ક્રમાંક મેળવ્યો છે ગ્લોબલ ફાયર ઇન્ડેક્સ બે હજાર એકવીસ અનુસાર પ્રથમ ક્રમાંકે કયો દેશ રહ્યો છે અમેરિકા રહ્યો છે ગ્લોબલ ફાયર ઇન્ડેક્સ સીએ શું તો ગ્લોબલ ફાયર ઇન્ડેક્સ એક એવો ઇન્ડેક્સ છે કે જેમાં અત્યાધુનિક અને ફાયર ફાયરવાળા જે હથિયારો હોય છે તેમાં સૌથી શક્તિશાળી દેશ કયો છે અથવા તો કોની પાસે વધારે ફાયર માટેના સંસાધનો ઉપલબ્ધ છે તેના આધારે ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવેલો છે જેમાં ભારતને ચોથા નંબરનું સ્થાન અને અમેરિકાને પહેલા નંબરનું સ્થાન પ્રાપ્ત થયેલ છે પ્રશ્ન નંબર એકસો છ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય એ તાજેતરમાં ત્રેવીસ જાન્યુઆરીને કયા દિવસ તરીકે ઉજવાની જાહેરાત કરી છે પરાક્રમ દિવસ તરીકે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર ત્રેવીસ જાન્યુઆરીને હવેથી પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવશે અગાઉ ત્રેવીસ જાન્યુઆરીને કયા દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો રાષ્ટ્રીય દેશ પ્રેમ દિવસ તરીકે ભારતના કયા મહાન વ્યક્તિના જન્મદિનને હવેથી પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવશે શ્રી સુભાષચંદ્ર બોઝ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર એકસો નવ સુભાષચંદ્ર બોઝે પાંચ જુલાઈ ઓગણીસો તેતાલીસના રોજ સિંગાપોરથી આઝાદ હિંદ ફોજને કયો નારો આપ્યો હતો દિલ્હી ચલો ત્યારબાદ જોઈએ એકસો દસમાં પ્રશ્ન ત્રેવીસ જાન્યુઆરી બે હજાર એકથી કેન્દ્ર સરકાર દેશભરમાં કેન્દ્ર સરકારે દેશભરમાં શ્રી સુભાષચંદ્ર બોઝની કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે આન્સર આવશે એકવીસમી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે પ્રશ્ન નંબર એકસો અગિયાર ઉકાલાના વર્ષ બે હજાર વીસ માટેના ગ્લોબલ ઇન્ટરનેટ સ્પીડ ટેસ્ટ ઇન્ડેક્સમાં ભારત મોબાઈલ ઇન્ટરનેટ સ્પીડ મુદ્દે વિશ્વના એકસો ઓગણચાલીસ દેશોની યાદીમાં કેટલામાં ક્રમાંકે રહ્યું છે તો આન્સર આવશે એકસો ઓગણત્રીસમાં ક્રમાંકે ઉકાલાના તાજેતરના રેન્કિંગ અનુસાર સમગ્ર વિશ્વમાં મોબાઈલ ઇન્ટરનેટ સ્પીડમાં કયો દેશ પ્રથમ ક્રમાંકે રહ્યો છે આન્સર આવશે કતાર ઉકાલાના તાજેતરના રેન્કિંગ અનુસાર સમગ્ર વિશ્વમાં બ્રોડબેન્ડ બ્રોડબેન્ડ સ્પીડ મુદ્દે કયો દેશ પ્રથમ ક્રમાંકે રહ્યો છે તો થાઇલેન્ડ આવશે ઉકાલાના તાજેતરમાં રેન્કિંગ અનુસાર પ્રશ્ન નંબર એકસો તેર ઉકાલાના તાજેતરના રેન્કિંગ અનુસાર સમગ્ર વિશ્વમાં બ્રોડબેન્ડ સ્પીડ મુદ્દે કયો દેશ પ્રથમ ક્રમાંકે છે થાઇલેન્ડ ત્યારબાદ એકસો ચૌદનો પ્રશ્ન ભારતનો સૌથી મોટો મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક ગુજરાતમાં કયા સ્થળે સ્થાપવામાં આવશે સાણંદ ખાતે સ્થાપવામાં આવશે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર એકસો પંદરમો તાજેતરમાં જીટીયુનો દસમો પદવીદાન સમારોહ સમારોહ ક્યાં યોજવામાં આવ્યો હતો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સ્વામીનાથ સોરી આન્સર અહીંયા આવશે સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી તો આન્સર આવશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મોદીની સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે પ્રશ્ન નંબર એકસો સત્તર એકાવનમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ગોવાના પણજી ખાતે આવેલા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમમાં ભારતનો પ્રથમ મજૂર સળવળ મ્યુઝિયમ ભારતનું પ્રથમ મજૂર સળવળ મ્યુઝિયમ ક્યાં સ્થાપવામાં આવશે તો કેરળના અલ્પુજામાં સ્થાપવામાં આવશે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર એકસો ઓગણીસ વિદ્યાર્થી મિત્રો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી અને જો આ પ્રશ્નો આઈએમપી લાગ્યા હોય ને કરંટના સારા એવા પ્રશ્નો લાગ્યા હોય તો વિડીયોને શેર જરૂર કરવો અને લાઇક પણ જરૂર કરવી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર એકસો ઓગણીસ મહાનંદા વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે પશ્ચિમ બંગાળમાં મરકવલ મરક વિલક્કુ ઉજવવાનો શુભારંભ તાજેતરમાં ક્યાં કરવામાં આવ્યો છે સબરીમાલા મંદિરમાં તાજેતરમાં કયા રાજ્યમાં પશુઓ સાથે સંકળાયેલ તહેવાર કાનુ કાનુમાની ઉજવણી કરવામાં આવી હતી તેલંગાણા સાંસ્કૃતિક વારસામાં આવા પ્રશ્નો ખૂબ પૂછાતા હોય છે તાજેતરમાં કયા રાજ્યમાં પશુઓ સાથે સંકળાયેલ તહેવાર કાનુમાની કાનુમા તહેવારની ઉજવણી કરવામાં આવી હતી તેલંગાણામાં પ્રશ્ન નંબર એકસો બાવીસ પ્રશ્ન નંબર એકસો બાવીસ વિશ્વની સૌપ્રથમ કઈ એપ હતી કે જેણે ચેટ માટે એટલે કે મેસેજ માટે એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શન શરૂઆત કરી હતી તો સિગ્નલે આ શરૂઆત કરી છે હવે એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શન છે શું તો ધારો કે આપણે કોઈકને હાઈ મેસેજ મોકલ્યો છે તો જે રિસિવર છે તેની પાસે હાઈ જ પહોંચશે પરંતુ વચ્ચે કોઈ રીડ ના કરી શકાય એટલે વચ્ચે તેનો કોડ બની જશે ધારો કે નું બની જાય એટ નાઇન એચ આવું કંઈક બની જાય છે જે એને ઇન્ક્રિપ્ટ કરશે અને ત્યારબાદ અહીંયા જે શો થશે જે રિસિવરને તેને હાઈ જ રિસીવ થશે આ પ્રકારનું એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શન હોય છે ટૂંકમાં મેસેજ મોકલનારને અને મેસેજ મેળવનારને બે જ મેસેજ શું છે જોઈ શકે છે વચ્ચે કોઈ વ્યક્તિ જોઈ શકતું નથી ખુદ સિસ્ટમ પણ નહીં ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન નંબર એકસો ત્રેવીસ શ્રી અમિતાભ બચ્ચન તાજેતરમાં કયા રાજ્યના પર્યટન વિભાગના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે ઉત્તરાખંડના પ્રશ્ન એકસો ચોવીસ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ઇન્ટરનેશનલ માઇગ્રેશન બે હજાર વીસ રિપોર્ટ અનુસાર કયા દેશના પ્રવાસી વિશ્વમાં સૌથી વધુ ફેલાયેલા છે આન્સર આવશે ભારતના પ્રવાસીઓ વિશ્વમાં સૌથી વધુ ફેલાયેલા છે પ્રશ્ન નંબર એકસો પચીસ કેનેડાના હિન્દી રાઇટર્સ ગિલ્ડ દ્વારા તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીને સાહિત્ય ગૌરવ સન્માન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ જે નિશંક તરીકે પણ ઓળખાય છે પ્રશ્ન નંબર એકસો છવ્વીસ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કયા ફળનું નામ કમલમ રાખવા અંગે જાહેરાત કરી હતી ડ્રેગન ફ્રૂટનું નામ કમલમ રાખવાની જાહેરાત કરી છે પ્રશ્ન એકસો સત્યાવીસ વર્ષ બે હજાર એકવીસની કક્ષાની પરાક્રમ દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી આવી હતી તો આન્સર આવશે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના હરિપુરા ખાતે કે જ્યાં આઈએનસીનું અધિવેશન ભરાણું હતું અને તેનું અધ્યક્ષપદ સુભાષચંદ્ર બોઝે કર્યું હતું આ અધિવેશન હરિપુરા અધિવેશન આઈએનસીનું ક્યાં વર્ષમાં ભરાયું હતું ત્યાં તમારે આન્સર કમેન્ટ કરવાનો છે આન્સર માટે તમારે એકસો સત્યાવીસ ત્યારબાદ ડોટ કરીને આન્સર લખવાનો છે ખાસ યાદ રાખજો ત્યારબાદ જે પ્રશ્ન એકસો અઠ્યાવીસ તાજેતરમાં કયા રાજ્યો દ્વારા મનરેગા હેઠળ કાર્યકારી દિવસોની સંખ્યા સોથી વધારીને દોટસો કરવામાં આવી છે આન્સર આવશે ઉત્તરાખંડ પ્રશ્ન એકસો ઓગણત્રીસ તાજેતરમાં મણિપુર ત્રિપુરા અને મેઘાલયમાં નો કેટલામાં રાજ્ય દિવસ અથવા તો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો તો ઓગણપચાસમાં સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો પ્રશ્ન નંબર એકસો ત્રીસ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે છવીસ જાન્યુઆરી ત્યારબાદ રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે અગિયાર નવેમ્બર ખાસ યાદ રાખજો આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ ચોવીસ જાન્યુઆરી અને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ અગિયાર નવેમ્બર આવશે પ્રશ્ન નંબર એકસો બત્રીસ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે અગિયાર ઓક્ટોબર અને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તો આન્સર આવશે 24 જાન્યુઆરી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 134 માં સૂર્ય મંદિર માટે પ્રસિદ્ધ મોઢેરા મહેસાણા જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે બૌચરાજે તાલુકામાં કયા કવિને વર્ષ 2021 માટેનો કવિ શ્રી દલપતરામ સ્મૃતિ એવોર્ડ કવિ શ્રી દલપતરામ સ્મૃતિ એવોર્ડ કોને એનાયત કરવામાં આવે છે શ્રી રાજેશ વ્યાસને રાજેશ વ્યાસ કયા નામે જાણીતા છે મિસ્કીનના નામે જાણીતા છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર એકસો સાડત્રીસ ભારતમાં રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે 25 જાન્યુઆરી વિદ્યાર્થી મિત્રો મતદાર દિવસ પૂછાય તો 25 જાન્યુઆરી આવશે ભારતમાં રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે 25 જાન્યુઆરી પ્રશ્ન નંબર એકસો આડત્રીસ વર્ષ બે હજાર એકવીસમાં કેટલામાં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી અગિયારમાં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરવામાં આવી પ્રશ્ન નંબર એકસો ઓગણચાલીસ લશ્કરી ક્વાયત અભ્યાસ કવચ કયા અભ્યાસ કવચમાં કયા ભારતીય લશ્કરી દળો ભાગ લેશે ફરીથી પ્રશ્ન બોલું છું લશ્કરી ક્વાયત અભ્યાસ કવચમાં કયા ભારતીય લશ્કરી દળો ભાગ લેશે તો આન્સર આવશે ભારતીય સેના એટલે કે ઇન્ડિયન આર્મી ભારતીય નૌકાદળ એટલે ઇન્ડિયન નેવી અને ભારતીય વાયુસેના એટલે તે છે ભાર ઇન્ડિયન એરફોર્સ અને ભારતીય કોસ્ટ ગાર્ડ આ બધા જ દળો તેમાં ભાગ લેશે પ્રશ્ન નંબર એકસો ચાલીસ ભારતનું એકમાત્ર સંયુક્ત સૈન્ય કમાન્ડ ક્યુ છે અંદમાન અને નિકોબાર કમાન્ડ ભારતીય ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં ડિજિટલ વોટર આઈડી કાર્ડ ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું 25 જાન્યુઆરી છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ ભારતમાં કેટલામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી બોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર એકસો તેતાલીસ રાજ્યકક્ષાના રાજ્ય કક્ષાના છવ્વીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ સોરી છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ અહીં આવશે બે હજાર એકવીસના રોજ ગુજરાતના રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી આન્સર આવશે દાહોદ જિલ્લામાં વર્ષ છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલા ભારતના પ્રજાસત્તાક પર્વની પરેડમાં કયા દેશની સૈનિક ટુકડીએ ભાગ લીધો હતો આન્સર આવશે બાંગ્લાદેશની એક સૈનિક ટુકડીએ ભાગ લીધો હતો ભારતમાં વર્ષ બે હજાર એકવીસના પદ્મ પુરસ્કાર માટે કુલ કેટલા મહાનુભાવોની પસંદગી કરવામાં આવી છે એકસો ઓગણીસ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર એકસો છેતાલીસ તાજેતરમાં ગુજરાતના કયા મહાનુભવ પદ્મભૂષણ બે હજાર એકવીસ માટે પસંદગી કરવામાં આવી છે શ્રી કેશુભાઈ પટેલને આ પદ્મભૂષણ માટે પસંદગી કરવામાં આવી છે જે મરણોત્તર પસંદગી કરવામાં આવી છે પ્રશ્ન નંબર એકસો સુડતાલીસ ભારતમાં પદ્મ પુરસ્કાર તથા ભારત રત્ન પુરસ્કારનો પ્રારંભ ક્યારે થયો હતો તો આન્સર આવશે ઓગણીસો ચોપનમાં ત્યારબાદ તમારા માટે ક્વેશ્ચન કે પદ ભારત રત્ન પુરસ્કાર આ પુરસ્કાર બંધ ક્યારે વચ્ચે કરવામાં આવ્યા હતા કયા વર્ષમાં તેને બંધ કરવામાં આવ્યા હતા તો તે તમારે એકસો સુડતાલીસમાં ક્વેશ્ચનમાં આન્સર લખવાનો છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર એકસો અડતાલીસ ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ બે હજાર એકવીસ અનુસાર ભારત કેટલામાં ક્રમાંકે રહ્યો છે સાતમા ક્રમાંકે રહ્યું છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર એકસો ઓગણપચાસ ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ બે હજાર એકવીસ એ વાર્ષિક ગ્લોબલ મેટ રિસ્ક ઇન્ડેક્સની કેટલામી આવૃત્તિ છે સોળમી આવૃત્તિ છે ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ બે હજાર એકવીસ અનુસાર કયો દેશ પ્રથમ ક્રમાંકે રહ્યો છે મોઝામ્બિક દેશ પ્રથમ ક્રમાંકે રહ્યો છે ઓપરેશન શરદ હવા કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો છે તો ઓપરેશન શરદ હવા નામનો પ્રોજેક્ટ બીએસએફ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે તાજેતરમાં ઓપરેશન શરદ હવા બીએસએફ દ્વારા કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું તો રાજસ્થાનમાં શરૂ કરવામાં આવ્યું છે બીએસએફ એટલે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સ કયા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્યરત છે ડેટા પ્રાઇવસી ડે એટલે કે માહિતી ગુપ્તની દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે અઠ્યાવીસ જાન્યુઆરી ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા પ્રસિદ્ધ કરાયેલ બે હજાર વીસમાં ભારત કયા ક્રમે છે ભારત છ્યાસીમાં ક્રમાંકે રહ્યું હતું ત્યારબાદ જોયો પ્રશ્ન નંબર એકસો છપ્પન મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા કઈ જેલ માટે જેલ ટુરિઝમ શરૂ કરવામાં આવ્યું છે તો યરવાડા સેન્ટ્રલ જેલ કે જે ભારતની ખૂબ જ જૂની અને ખૂબ જ પ્રાચીન અને સાંસ્કૃતિક જેલ છે ત્યારબાદ જે એકસો સત્તાવનમાં પ્રશ્ન ભારતમાં શહીદ દિન તરીકે કયો દિવસ ઉજવાય છે ત્રીસ જાન્યુઆરી ભારતમાં કોની પુણ્યતિથિ શહીદ દિન તરીકે ઉજવાય છે મહાત્મા ગાંધીજી ત્યારબાદ જે પ્રશ્ન નંબર એકસો ને ઓગણસાઠમાં પ્રશ્ન નંબર એકસો ઓગણસાઠ સ્પેસ એક્સ એ તાજેતરમાં ફાલ્કન નાઇન રોકેટની મદદથી કેટલા સેટેલાઇટ લોન્ચ કરી વર્લ્ડ રેકોર્ડ કર્યો છે તો આન્સર આવશે એકસો તેતાલીસ એ પહેલાં ભારતે એકસો ચાર જેટલા સેટેલાઇટ એક્સ સાથે લોન્ચ કરીને બે હજાર સત્તરમાં વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો જે રેકોર્ડ તોડીને હવે સ્પેસ એક્સે એકસો તેતાલીસ સેટેલાઇટ એટલે કે ઉપગ્રહ લોન્ચ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે આ એક જ પ્રશ્નમાંથી કેટલાય પ્રશ્નો બને છે કે સ્પેસ એક્સ હાલમાં કઈ કઈ સ્પેસ એજન્સીએ એકસો તેતાલીસ ઉપગ્રહ લોન્ચ કરીને વર્લ્ડ રેકોર્ડ કરીએ છે તો આન્સર આવશે સ્પેસ એક્સ સ્પેસ એક્સે કયા રોકેટની મદદથી એકસો તેતાલીસ સેટેલાઇટને લોન્ચ કરી વર્લ્ડ રેકોર્ડ કરીએ છીએ તો આન્સર આવશે ફાલ્કન નાઇન આવી રીતના પ્રશ્નો જે હોય તેવા પ્રશ્નો ખૂબ કરવા એટલે કે એક પ્રશ્નથી ઘણા પ્રશ્નો તૈયાર થઈ જાય જે વિધાનોમાં પણ પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી અને જો વિડીયો ગમતો હોય પ્રશ્નો સારા લાગતા હોય તો લાઇક જરૂર કરી લેવી અને ડિસ્ક્રિપ્શનમાં આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક છે જેમાં જોઈન જરૂર થઈ જવું પ્રશ્ન નંબર એકસો સાઠ બેંગાલુરૂની જન આગ્રહ સંસ્થાએ તાજેતરમાં કયા રાજ્યના ચૂંટણી આયોગને શ્રેષ્ઠ રાજ્ય ચૂંટણી આયોગનો એવોર્ડ એનાયત કર્યો છે ગુજરાત ચૂંટણી આયોગ રાષ્ટ્રીય બાલિકા દિવસે ઉત્તરાખંડની એક દિવસની મુખ્યમંત્રી બનનાર દીકરીનું નામ જણાવો સૃષ્ટિ ત્યારબાદ જોયા પ્રશ્ન નંબર રીસા એ રાજ્યનો પરંપરાગત પોશાક છે આન્સર આવશે ત્રિપુરાનો ત્રિપુરાશ્રીએ બોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીની પૂર્વ સંધ્યાએ કેટલા વીરતા પુરસ્કારને મંજૂરી આપી હતી તો ચારસો પંચાવન વીરતા પુરસ્કાર આપવામાં મંજૂરી આપી હતી ત્યારબાદ જોયો પ્રશ્ન નંબર એકસો પ્રશ્ન નંબર એકસો સાંસઠ નીસેના પૈકી સર્વોચ્ચ વીરતા પુરસ્કાર કયો છે તો આન્સર આવશે પરમવીર ચક્ર એ સર્વોચ્ચ વીરતા પુરસ્કાર છે પ્રશ્ન નંબર એકસો પાસઠ પરમવીર ચક્ર પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ વ્યક્તિનું નામ જણાવો તો મેજર સોમનાથ શર્માને પ્રથમ પરમવીર ચક્ર પુરસ્કાર મળ્યો હતો પ્રશ્ન નંબર એકસો છાસઠ તાજેતરમાં ભારતના કયા શહેરમાં યુવાન વાચકો માટે બોટ લાઇબ્રેરી શરૂ કરવામાં આવી હતી આવી છે કોલકત્તા કોલકત્તામાં આ બોટ લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે પ્રશ્ન નંબર એકસો સડસઠ તાજેતરમાં દિલ્હીમાં કયા દેશના દૂતાવાસની બહાર બોમ્બ વિસ્ફોટ થયો હતો ઇઝરાયેલ દેશના દૂતાવાસની બહાર બોમ્બ વિસ્ફોટ થયો હતો ત્યારબાદ પ્રશ્ન નંબર એકસો અડસઠ તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં એમ એસ ધોની ક્રિકેટ એકેડમીનો પ્રારંભ કરવામાં આવ્યો છે અમદાવાદમાં પ્રશ્ન નંબર એકસો ઓગણસિત્તેર પ્રશ્ન નંબર એકસો ઓગણ સિત્તેર સીબીઆઈના ઇન્ચાર્જ સીબીઆઈ એટલે થશે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈના ઇન્ચાર્જ ડાયરેક્ટર તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે તો આઈપીએસ પ્રવીણ સિન્હાની નિમણૂક કરવામાં આવી છે તે ભારતીય કેડરના આઈપીએસ હતા ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર એકસો સિત્તેર રાષ્ટ્રીય નૌસેના દિવસની ઉજવણી દર વર્ષે ક્યારે કરવામાં આવે છે જેનો જવાબ તમારે કમેન્ટ કરવાનો છે આપણે નેશનલ ઇન્ડિયન આર્મી ડે કહી દીધો હતો કે પંદર જાન્યુઆરી તો ભારતીય ઇન્ડિયન નેવી ડે એટલે કે ભારતીય નૌસેના દિવસની તારીખ તમારે કમેન્ટ કરવાની છે વિદ્યાર્થી મિત્રો આ સાથે જ આપણે અહીંયા વિડીયો લેક્ચર પૂર્ણ કરીએ છીએ જાન્યુઆરીના કરંટ અફેરના મોસ્ટ આઈએમપી એકસો સિત્તેર પ્રશ્નો જોયા આવતા વિડીયો લેક્ચરમાં આપણે ફેબ્રુઆરીના મોસ્ટ આઈએમપી કરંટના પ્રશ્નો જોઈશું ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને વિડીયોને લાઇક કરી રાખો ત્યારબાદ ડેઇલી કરંટ ડેઇલી ટેસ્ટ યોજનાઓ જીકેના પ્રશ્નો બધી જ ભરતીની અપડેટ તેમજ અવનવી જીકે ટ્રીક અને કન્ફ્યુઝન પોઈન્ટના વિડીયો અવનવી જીકે ટ્રીક જેમાં આપણે સો જેટલી જીકે ટ્રીક અપલોડ કરવાના છીએ જેમાંથી ચાલીસ જેટલી મૂકી દીધી છે જોઈ લેવી અને કન્ફ્યુઝન પોઈન્ટના વિડીયો જેમ કે એક સરખા તાલુકા ધરાવતા હોય એક સરખા દિવસો આવતા હોય જેમ કે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ રાષ્ટ્રીય બાલિકા દિવસ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ આ બધા જ કન્ફ્યુઝન પોઈન્ટના વિડીયો પણ મૂકવામાં આવી રહ્યા છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને નોટિફિકેશનનો બેલ આઈકોન પણ પ્રેસ કરી રાખજો જેથી વિડીયો મૂકવી એટલે તમને નોટિફિકેશન મળી રહે ત્યારબાદ એકવાર ગ્રુપની મુલાકાત જરૂર લેવી જેને લિંક આ પીડીએફમાં પણ આપી છે અથવા તો તમે ટેલિગ્રામમાં ગુજરાતી જીકે ટ્રિક્સ સર્ચ કરશો એટલે પહેલાં જ ન આવશે હું રમેશ મગવાણા આપ સૌનો આભાર માનું છું થેન્ક યુ ફોર વોચિંગ